નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ચોથું ચેપ્ટર બીજા ભાગની પ્રથમ ભાગનું આપણું છેલ્લું ચેપ્ટર છે. સામાયિક શ્રેણી, ટાઈમ સિરીઝ. પ્રથમ ભાગના આમ તો બધા ચેપ્ટરો સહેલા છે, પરંતુ ચારે ચાર ચેપ્ટરનું સૌથી વધુ સહેલું ચેપ્ટર ગણવું હોય તો સામાયિક શ્રેણીનું ચેપ્ટર છે. અને આ ચેપ્ટરનું માર્કનું વેઇટેજ પણ 12 માર્કનું છે. એટલે પહેલો ભાગ તમે જોઈ શકો કે ચાર ચેપ્ટર છે, ચારે ચાર ચેપ્ટર 12 માર્કના છે, અને 12 × 6 = 48 માર્કનું જે પ્રશ્નપત્રમાં બોર્ડની અંદર પૂછાય છે એની અંદર તમારે પ્રથમ ભાગની અંદરથી પૂછાય છે. સામાયિક શ્રેણીના પ્રશ્નો 12 માર્કના આવશે. એની અંદર જો તમે થિયરી થોડી સારી રીતે તૈયાર કરી શકો તો 12 માંથી 12 માર્ક્સ પૂરેપૂરા મેળવી શકાય એમ છે. આ ચેપ્ટરની અંદર થોડું થિયરીનું પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલે થિયરીને થોડી ધ્યાનથી સમજશો તો બહુ મુશ્કેલી પડશે નહીં. તો આપણે ચોથા ચેપ્ટરની શરૂઆત કરીએ કે ચોથું ચેપ્ટર સામાયિક શ્રેણી એટલે કે ટાઈમ સિરીઝ, અંગ્રેજીમાં એને ટાઈમ સિરીઝ તરીકે ઓળખીએ છીએ. તો આપણે થોડીક પ્રાસ્તાવિક વિગતોની વાત કરીએ તો આપણે જોયું કે આંકડાશાસ્ત્રના અભ્યાસમાં આપણે સામાન્ય રીતે 12મા ધોરણની અંદર સહસંબંધથી શરૂ કરી ત્યારથી આપણે 2 ચલોનો અભ્યાસ કરીએ છીએ. તો એની અંદર એક ચલ નિરપેક્ષ ચલ હશે અને બીજો ચલ સાપેક્ષ ચલ તરીકે આપણે લીધો હતો. નિયત સંબંધની અંદર પણ આપણે એક ચલ નિરપેક્ષ ચલ અને એને સાપેક્ષ ચલ બીજો વાય ચલ તરીકે લઈ અને એક્સ ચલની કિંમતમાં એકમ ફેરફાર કરવાથી વાયની કિંમતમાં શું ફેરફાર થાય એની વિગતો આપણે સમજ્યા હતા. તો આ ચેપ્ટરની અંદર નિરપેક્ષ ચલ તરીકે એક ચલને લઈ અને સાપેક્ષ ચલની કિંમતનો અભ્યાસ આપણે વિશિષ્ટ રીતે કરવાનો છે. અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર તેમજ ધંધાકીય આંકડાશાસ્ત્રમાં સમય સાથે બદલાતી જતી ચલરાશિઓની કિંમતોનો અભ્યાસ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે વર્તમાન સમયની અંદર જોઈએ તો કેટલીક ચલરાશિઓ એવી છે કે સમયને અનુસાર એની કિંમતોની અંદર ફેરફાર થતો આપણને જોવા મળે છે. દાખલા તરીકે દેશની વસ્તી, બરાબર? તો દેશની વસ્તીની ગણતરી આપણે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરીએ છીએ અને એ પ્રમાણે જેમ જેમ સમય જાય એમ વસ્તીની અંદર ફેરફાર થતો આપણને જોવા મળે છે. એ ઉપરાંત જોઈએ તો ખેતીની પેદાશ, જથ્થાબંધ ભાવના, બેરોજગારીના આંકડા, આયાત નિકાસની માહિતી, કોઈ એક કારખાનાનું વાર્ષિક ઉત્પાદન, શેરબજારના આંકડા, બેંકના વ્યાજદર, કોઈ શહેરનું દર કલાકે માપેલું તાપમાન, આ બધી જ વસ્તુઓને આપણે સમય સાથે રજૂઆત કરી શકીએ છીએ. તો આ બધી જ માહિતી શેના પર આધારિત છે? સમય પર આધારિત માહિતી છે. અને સમય પર આધારિત માહિતીની રજૂઆત કરીએ તો એ માહિતીની રજૂઆત સામાયિક શ્રેણીની મદદથી આપણે કરી શકીએ છીએ. તો આપણે સામાન્ય રીતે એનો અર્થ કરવો હોય કે સામાયિક શ્રેણીનો અર્થ કરીએ તો સમય પર આધારિત માહિતીની રજૂઆત એટલે કે સામાયિક શ્રેણી. તેની અંદર અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહે છે. અને સામાયિક શ્રેણીમાં સમય સાથે સંબંધિત ચલની કિંમતો આપણને આપેલી હોય છે. એની અંદર લાંબા ગાળાના ચલની કિંમતોનો પણ અભ્યાસ કરી શકાય છે. એ ઉપરાંત ટૂંકા ગાળાનો સમયગાળો હોય એને લગતી પણ સામાયિક શ્રેણી આપણે બનાવીને એનો અભ્યાસ કરી શકીએ. લાંબા ગાળા માટે જોઈએ તો વસ્તીના આંકડા, વસ્તીના આંકડાની અંદર આપણે જોઈએ તો લાંબે ગાળે એની અંદર ફેરફારની દિશા, પ્રમાણ અને તરાહ એ વસ્તુઓને આપણે નક્કી કરી શકીએ છીએ કે જાણી શકીએ છીએ કે દર અમુક વર્ષે વસ્તીમાં કેટલા દરે કેવી રીતે કયા પ્રકારની વસ્તીમાં કેટલો વધારો થાય છે. તો એનું જુદી જુદી રીતે એનાલિસિસ કરી શકીએ. એનો પ્રવાહ અને એની તરાહની દિશા કઈ તરફની છે, વધતી વસ્તી છે, ઘટતી વસ્તી છે કે સ્થિર રહેવાનું વલણ ધરાવે છે, તે બધી બાબતોનો આપણે એની અંદર અભ્યાસ કરી શકીએ છીએ. એ ઉપરાંત એની અંદર જોઈએ તો જુદા જુદા વિસ્તારના લોકો માટે જરૂરી સાધનો, તબીબી સુવિધા, રોજગારીની તકો, શિક્ષણ વગેરે જેવી બાબતોનું આયોજન પણ કરી શકાય છે. વસ્તીની અભ્યાસ કરીએ તો વસ્તી સાથે જોડાયેલી ઘણી બધી અસંખ્ય બાબતો છે જેનો અભ્યાસ આપણે સામાયિક શ્રેણીની મદદથી કરી શકીએ છીએ. એ રીતે જુદી જુદી કંપનીના શેરોના ભાવની બજાર શ્રેણી, આપણે માનો કે કોઈ શેર બજારની અંદર રોકાણ કરવું છે તો આપણે એ કંપનીના જુદા જુદા વર્ષોના શેરના ભાવના ચડાવ ઉતારની વિગતો મેળવવી જોઈએ અને એને આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણે જે શેર બજાર અથવા જે કંપનીની અંદર શેર બજારની અંદર રોકાણ કરવું છે એ રોકાણ કરવા યોગ્ય છે કે કેમ. તો એના શેરના ભાવ જે છે જુદા ભૂતકાળના સમયના, તો એનું જો એનાલિસિસ કરીએ તો એને આધારે આપણે એનો નિર્ણય લઈ શકીએ છીએ.
વરસાદના આંકડા, તો વૈશ્વિક સ્તરે વરસાદના આંકડાઓનો જો અભ્યાસ કરીએ તો હવામાનની અંદર થતા ફેરફારો વિશે પણ આપણે જાણી શકીએ છીએ. પછી ધંધાકીય રીતે જોઈએ તો બિઝનેસ એનાલિટિકની વિવિધ પદ્ધતિઓ માટે પણ સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ અથવા તો એનું સામાયિક શ્રેણીનો અભ્યાસ જે છે આપણને જરૂરી બને છે. સામાયિક શ્રેણીમાં એક નિશ્ચિત સમયાંતરે બદલાતા ચલની માહિતી દર્શાવવામાં આવે છે. સમયનું એકમ અભ્યાસ હેઠળના ચલ પર આધારિત રહે છે. આપણે સામાયિક શ્રેણીની અંદર શું કરીએ છીએ, નિશ્ચિત સમયાંતરે દર વર્ષે, દર મહિને, દર 15 દિવસે અથવા તો દૈનિક ધોરણે સમયનો કોઈ ચોક્કસ ગાળો જે નક્કી કરેલો હોય એ પ્રમાણે આપણે જે સંબંધિત સામાયિક ચલ છે એ ચલની કિંમતોમાં થતા ફેરફારોની અસર સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. વસ્તીના આંકડા છે તો એ કેવી રીતે મળે, દર 10 વર્ષે બરાબર. સેલટેક્સની માહિતી વાર્ષિક રીતે મળે. બેંકોનું વ્યાજ ત્રિમાસિક ધોરણે ગણાય છે. દુકાનનો નફો આપણે ગણીએ તો માસિક નફો લઈએ. અને બેક્ટેરિયાની વૃદ્ધિ અથવા નો સમય એ કલાકમાં પણ હોય છે બરાબર. તો આ બધી જે ચલરાશિ છે એ ચલરાશિની કિંમતો કેવા પ્રમાણમાં ફેરફાર પામે છે એને આધારે સામાયિક ચલની કિંમત આપણે નક્કી કરી શકીએ છીએ. પુસ્તક દરેક વિદ્યાર્થીને કહ્યું છે સાથે રાખશે તો થોડો ખ્યાલ આવશે. અહીં પેજ નંબર 157 પર સમગ્ર લક્ષી એક આધારનું કોષ્ટક આપેલું છે. એની અંદર વર્ષ, જીડીપી વૃદ્ધિ, મૂડીરોકાણ વૃદ્ધિ, સરેરાશ WPI, ફુગાવો અને CAD GDPની ટકાવારી એનું એક કોષ્ટક આપણને આપેલું છે. જુદા જુદા વર્ષો 2002-03 થી લઈને 2012-13 સુધીની માહિતી આપણને આપેલી છે. તો એ સમય પર આધારિત માહિતી આપણને આપેલી છે અને એનાથી જે રચાતી શ્રેણી છે એને સામાયિક શ્રેણી તરીકે આપણે લઈ શકીએ. પાછળ પેજ નંબર 158 પર જુઓ, તેની અંદર કેટલાક ડાયાગ્રામ આપણને આપેલા છે. જેમ કે બીજા નંબરની આપણને આકૃતિ, એટલે કે આ પેજ નંબર પર પહેલી પણ અનુક્રમે કોષ્ટક પછીની બીજી વિગત છે. તો ભારતમાં સમય સાથે ઘટતો બાળ મૃત્યુ દર, તો જુદા જુદા વર્ષ આપેલા છે અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ આપેલું છે. શરૂઆતના સમયમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઊંચું હતું. અત્યારે વૈજ્ઞાનિક શોધો અને નવી નવી મેડિકલ ટેકનોલોજીની અંદર સુધારો અને વિકાસ થયો હોવાથી એની અંદર આપણે બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટાડી શક્યા છે. તો એનો આલેખ જુઓ, આમ ઉપરથી નીચેની તરફ ઘટતી દિશામાં હોય એવો આપણને જોવા મળે છે. ત્યાર પછી બીજું આપણને આપ્યું છે કે IT ક્ષેત્રે વૃદ્ધિ દર દર્શાવતી બે સામાયિક શ્રેણીનો તુલનાત્મક અભ્યાસ, એની અંદર નિકાસ અને આંતરિક એવી રીતે બે ઘટકોનો ઉપયોગ કરેલો છે અને એના પરથી એની ફ્લક્ચ્યુએશન ડાયાગ્રામ આપણે કાર્ડિયોગ્રામની અંદર જોઈએ તો કાર્ડિયોગ્રામ કેવો, આપણે દવાખાનાની અંદર ઘણી વખત જોતા હોય તો કાર્ડિયોગ્રામની લાઈન જે છે પ્લસ માઇનસ ઉપર નીચે થતી હોય બરાબર. તો એ જ રીતની આપણને અહીં આકૃતિ જોવા મળે છે. તો એ પણ આપણને એનું વલણ દર્શાવે છે એમ કહી શકાય. અને ત્યાર પછી ત્રીજું એક આપ્યું છે કે અમદાવાદ શહેરના માસિક સરેરાશ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની વિગતો દર્શાવતી સામાયિક શ્રેણી. તો મહત્તમ અને ન્યૂનતમ તાપમાન કેટલું રહે છે અમદાવાદ શહેરની વાત છે તો એનો પણ ડાયાગ્રામ આપણને આપેલો છે. આમ જુદી જુદી રીતે સામાયિક શ્રેણીને મદદથી આપણે આવી રીતે આલેખાત્મક રીતે રજૂઆત કરી અને સામાયિક શ્રેણીનો અભ્યાસ કરી શકીએ છીએ. હવે સામાયિક શ્રેણીનું મહત્વ લઈએ, અર્થ પછીનો મુદ્દો આપણે લઈએ મહત્વ. તો સામાયિક શ્રેણીનું વર્તમાન સમયમાં ખૂબ જ મહત્વ છે અને કઈ કઈ બાબતો છે તો એની અંદર પહેલો મુદ્દો જોઈએ તો ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરાહ જાણી શકાય છે. અહીં આપણી જોડે શું હશે, ભૂતકાળની માહિતી હશે અને ભૂતકાળની માહિતીનો જો અભ્યાસ કરીએ તો એને આધારે આપણે એ સામાયિક શ્રેણીની આ ચલની કિંમતોમાં ફેરફારની દિશા અને એની તરાહ નક્કી કરી શકીએ છીએ. એટલે કે ફેરફાર કેવો થાય છે, વધારે થાય છે, ઘટાડો થાય છે અથવા તો ફેરફાર સ્થિર રહે છે એનું વલણ આપણે જાણી શકીએ છીએ. બીજો મુદ્દો છે શ્રેણીની કિંમતોમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોની કિંમતોનો અંદાજ મેળવી શકે. આપણે શું કરીએ, ભૂતકાળની માહિતીનો અભ્યાસ કરીએ, છેલ્લા 10 વર્ષના આંકડા લઈએ તો 10 વર્ષના આંકડાઓને આધારે આપણે નક્કી કરી શકીએ કે શ્રેણીના અંદર આગળ ભવિષ્યની અંદર કયા પ્રકારે ફેરફાર થઈ શકશે એનો અંદાજ આપણે મેળવી શકીએ છીએ. ત્રીજું છે ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણયો લઈ શકાય, તેમજ ઉદ્યોગની કે સરકારની નીતિ ઘડવામાં સરળતા રહે છે. ઉદ્યોગ નીતિ અથવા તો સરકારને કોઈ કરવેરા નીતિ અથવા તો અન્ય કોઈ પણ સરકારને આયોજન પંચ દ્વારા ઘડવાની જે નીતિઓ છે એ નીતિ લક્ષી આયોજન કરવા માટે આ સામાયિક શ્રેણીના આંકડાઓ ઉપયોગી બને છે.
ચોથો મુદ્દો છે બે અથવા વધારે ઉદ્યોગપતિ અથવા સરકારી સંસ્થાઓ દ્વારા મેળવેલી સામાયિક શ્રેણીની માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. બે કે વધારે ઉદ્યોગપતિ અથવા તો બે કે વધારે સરકારી સંસ્થાઓના જુદા જુદા વિભાગો જે કામ કરતા હોય તો એમના વિશે તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો બંને એકમોની શ્રેણી લઈએ અને એનો તુલનાત્મક અભ્યાસ કરી અને બેમાંથી કયો એકમ અથવા તો કયો ઉદ્યોગ વધારે સારી રીતે કામ કરે છે અથવા સરકારનો કયો વિભાગ સારી રીતે કામ કરે છે એની સરખામણી કરવી હોય તો તુલનાત્મક અભ્યાસ કરવા માટે પણ સામાયિક શ્રેણી આપણને ઉપયોગી છે. ત્યાર પછી હવે આપણે મુદ્દો લઈએ વ્યાખ્યા. તો આપણે આગળ અર્થની વાત કરી, હવે એ જ રીતે એની વ્યાખ્યા જોઈએ તો નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામાયિક શ્રેણી કહે છે. તો નિયત સમયે લેવામાં આવેલા અવલોકનના સમૂહને સામાયિક શ્રેણી કહે છે. અને આ અવલોકનો સામાન્ય રીતે જોઈએ તો ચોક્કસ સમયાંતરે લેવામાં આવે છે, એટલે કે દર વર્ષે વાર્ષિક શ્રેણી હોય તો દર વર્ષને અંતે, દર દૈનિક હોય તો દરરોજ, માસિક હોય તો દર માસને અંતે, દર અઠવાડિક હોય તો અઠવાડિયાના અંતે, પખવાડિક હોય તો દર પખવાડિયાના અંતે લીધેલા આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. સામાયિક શ્રેણીમાં સમય જે છે સમયને આપણે નિરપેક્ષ ચલ તરીકે લઈશું. સમય એ નિરપેક્ષ ચલ એટલે કે સ્વતંત્ર ચલ છે અને સમયમાં ફેરફાર કરવાથી સામાયિક ચલની કિંમતમાં કેટલો ફેરફાર થાય છે એનો અંદાજ મેળવવાનું કામ આપણે સામાયિક શ્રેણીની અંદર કરવાનું છે. તો એને આપણે ટી એટલે કે સામાન્ય સ્મોલ ટી, સમય જે છે એને સ્મોલ ટી વડે દર્શાવીએ અને સામાયિક ચલ જે છે એની સાથે સંકળાયેલ સાપેક્ષ ચલ કહેવાય, સાપેક્ષ ચલ વાય ટી વડે આપણે એને દર્શાવીશું. આગળ આપણે એક્સ અને વાય ચલ તરીકે લેતા હતા, સાપેક્ષ ચલ તરીકે અથવા નિરપેક્ષ અથવા સ્વતંત્ર ચલ તરીકે એક્સ લેતા હતા, એને બદલે અહીં શું લેવાનું છે, સમયનો ચલ એટલે કે ટી લેવાનો છે અને સામાયિક ચલ તરીકે જે સાપેક્ષ ચલમાં વાય લેતા હતા એને આપણે વાય ટી વડે દર્શાવીશું. સમયનો એક અમે એક બે ત્રણ ટુ એન સુધીનો લઈએ એને અનુરૂપ સામાયિક ચલની કિંમત વાય વન વાય ટુ વાય થ્રી અપ ટુ વાય એની કિંમત મળે છે. તો આમ સામાયિક શ્રેણીને આપણે એક શ્રેણી તરીકે આપણે દાખલા ગણીશું તેની અંદર તમને આવી રીતે કોષ્ટકના સ્વરૂપમાં રકમો આપી દઈ છે, એક સામાયિક ચલની કિંમત હશે અને બીજી સમયની કિંમત અને સામાયિક ચલની કિંમત આપણને આપી દઈ છે ટી અને વાય ટીના સ્વરૂપમાં, એ રકમો લઈને આપણે દાખલાઓની ગણતરી કરવાની છે. ત્યાર પછી આપણે સામાયિક શ્રેણીના ઉપયોગો વિશે અભ્યાસ કરવાનો છે. તો સામાયિક શ્રેણીના ઉપયોગો કરીએ તો સામાયિક શ્રેણીના ઉપયોગો વિશે જોઈએ તો ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય છે અને એ પરથી ચલનનું માપ અને પ્રકાર જાણી શકાય છે. બીજો મુદ્દો છે ચલની ભવિષ્યની કિંમતોનું આંકડાશાસ્ત્રીય રીતોની મદદથી અનુમાન મેળવી શકાય છે. આપણે અહીં કેટલીક રીતો શીખનો અભ્યાસ કરવાનો છે અને રીતોનો અભ્યાસ કરી અને આપણે એના એની મદદથી અનુમાનની કિંમત મેળવી શકાશે, એટલે કે સામાયિક ચલની જે કિંમત છે એ ટીની અંદર ફેરફાર કરવાથી સામાયિક ચલની કિંમતમાં કેટલો ફેરફાર થઈ શકે છે એ ચોક્કસ ફેરફાર ભવિષ્ય માટેનો હોય તો આપણે મેળવી શકતા નથી, પરંતુ એના પરથી એનું અનુમાન મેળવી શકાય છે. તો અનુમાન મેળવવા માટે આ સામાયિક શ્રેણી ઉપયોગી છે. ત્યાર પછી મેળવેલ અનુમાનિત કિંમતના આધારે ભવિષ્ય માટે યોગ્ય નિર્ણયો લઈ શકાય છે તેમજ કાર્યનું આયોજન કરી શકાય છે. ભવિષ્ય વિશે તમે અનુમાન મેળવી લો તો એ દિશામાં આપણે કામ કરવા માટે એનું આયોજન કરવું હોય તો એ કરી શકાય છે. ચોથો મુદ્દો છે જુદા જુદા સ્થળે અથવા સમયે આપેલ ચલમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. જુદા જુદા સમયે અથવા તો જુદી જુદી જગ્યાઓ પર સામાયિક ચલની કિંમતો અલગ અલગ ગુણધર્મો ધરાવતી હોય છે તો એનો તુલનાત્મક અભ્યાસ આપણે કરી શકીએ છીએ. માનો કે તાપમાન, તો તાપમાન જે ઉત્તર ભારતના રાજ્યો છે તેનું તાપમાન અને દક્ષિણ ભારતના જે રાજ્યો છે અથવા તો મધ્ય ભારતના જે રાજ્યો છે ત્યાંનું તાપમાનની અંદર સામાન્ય ફેરફાર જોવા મળે છે, તો એનો તુલનાત્મક રીતે અભ્યાસ કરી શકીએ છીએ. અને પાંચમો મુદ્દો છે ભૂતકાળની કિંમત પરથી મેળવેલ અનુમાનિત કિંમત અને વર્તમાન કિંમતની તુલના કરી અને જો કોઈ તફાવત જણાય તો તેના કારણો શોધી શકાય. આપણે ભવિષ્યની કોઈ કિંમત માટે અનુમાન કરીએ છીએ અને વર્તમાનની કોઈ કિંમત માટે અનુમાન કર્યું હોય અને વર્તમાનની કિંમત જ્યારે મળે ત્યારે બંને વચ્ચે આપણને જે તફાવત જોવા મળે એટલે કે ત્રુટી જોવા મળે તો એ ત્રુટી માટેના કારણો શોધી અને ત્રુટીને દૂર કરવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. તો આ થઈ સામાયિક શ્રેણીના ઉપયોગોની વાત. ત્યાર પછીનો મુદ્દો આપણે જોવાનો છે કે સામાયિક શ્રેણીનું પૃથક્કરણ. તો
આ વિદ્યાર્થી મિત્રો ખાસ આપણા માટે અગત્યની બાબત છે કે સામયિક શ્રેણીનું પૃથક્કરણ એટલે શું અને સામયિક શ્રેણીના ઘટકોની વિવિધ સમજૂતી. તો ઘટકોની સમજૂતી આપણા માટે અગત્યની છે. આખો પ્રશ્ન પણ પૂછી શકે અથવા તો એમાંથી પર્ટિક્યુલર કોઈ એક કે બે ઘટકો સમજાવવાના પણ આપણને પૂછી શકે છે. તો સૌપ્રથમ આપણે સામયિક શ્રેણીનું પૃથક્કરણને સમજીએ. તો સામયિક શ્રેણીનું પૃથક્કરણ કોને કહેવાય? તો સમય સાથે બદલાતો જે ચલ છે એ ચલની કિંમતોમાં જે ફેરફાર થાય છે એ માત્ર કોઈ એક વિશિષ્ટ કારણોસર જ થતો હોય એવું કહી શકાય નહીં. આપણે સહસંબંધની અંદર વાત કરી હતી કે એક્સની કિંમતમાં ફેરફાર કરવાથી વાયની કિંમતમાં ફેરફાર થાય છે, પરંતુ માત્ર એક્સની કિંમતમાં ફેરફાર થવાથી જ વાયની કિંમતમાં ફેરફાર થાય છે એવું જરૂરી નથી. એક્સની કિંમતો એટલે કે જે કારણ સ્વરૂપ ચલ છે એ સિવાયના બીજા અન્ય ચલોની અસર પણ એની પર થતી જોવા મળે છે, અને એ એનો જે અભ્યાસ કરવાની બાબત છે એટલે એને આપણે સામયિક શ્રેણીના પૃથક્કરણ તરીકે લઈ શકીએ. તો કોઈ એક વિશિષ્ટ ચલને કારણે ફેરફાર થતો હોય એવું નથી, એની પર અન્ય બીજા પરિબળો પણ આધારિત હોય છે. આ બધા પરિબળોની અસર આપેલ ચલ પર થતી હોય, દાખલા તરીકે જથ્થાબંધ ભાવ બજારમાં ઘઉંનો ભાવ સમય સાથે બદલાય. જથ્થાબંધ બજારમાં આપણે ઘઉં ખરીદવા જઈએ છીએ તો ઘઉંનો ભાવ આપણને જુદો જુદો જોવા મળે છે સમય અનુસાર. તો આનું કારણ શું હોય? તો ઘણા કારણો હોઈ શકે, જેમ કે ઘઉંનું તે સમયનું ઉત્પાદન, બરાબર, જે તે સમયે જે વર્ષે ઉત્પાદન સારું થયું હોય તો સ્વાભાવિક છે કે ઘઉંનો ભાવ પ્રમાણમાં ઓછો હશે, પણ ઘઉંનું ઉત્પાદન જો સારું ના થયું હોય તેનો ભાવ ઊંચો હોય. ઘઉંની માંગ, ઉત્પાદિત માલ બજાર સુધી લાવવાનો ખર્ચ. તો ઘઉંની જે માંગ છે, બરાબર, પછી એને બજાર સુધી લાવવાનો ખર્ચ, એનું ઉત્પાદન, આ બધા જ પરિબળો ઘઉંના ભાવ સાથે જોડાયેલા છે. આમાંથી દરેક ઘટક અન્ય પરિબળ પર પણ આધારિત હોય છે. દાખલા તરીકે આપણે ઘઉંનું ઉત્પાદનની વાત કરીએ તો ઘઉંનું ઉત્પાદન કેટલું થાય એના પર જે તે સમયનું હવામાન, સિંચાઈની સુવિધા, તે સમયે વાપરેલ બિયારણ વગેરે બાબતોની અસર પણ એની ઉપર થતી જોવા મળે છે. આમ સામયિક ચલ પર એક કરતાં વધારે પરિબળો જ્યારે અસર કરતા હોય ત્યારે એનો જે અભ્યાસ કરી કરવો જરૂરી બને છે અને આ જે અભ્યાસ કરીએ છીએ એને આપણે સામયિક શ્રેણીના પૃથક્કરણ તરીકે ઓળખવામાં આવે છે, જે બે તબક્કામાં કરી શકાય છે. પહેલું છે સામયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળો ઓળખવા. પહેલાં તો ચલ પર અસર કરતા પરિબળો, અને ત્યાર પછી પરિબળોને અલગ અલગ તારવી તેમાંથી આપેલ ચલ ઉપર દરેકની અસર કેટલા પ્રમાણમાં થાય છે તે નક્કી કરવું પણ આપણા માટે અગત્યની બાબત બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સામયિક શ્રેણીના પૃથક્કરણની વાત કરી. સામયિક શ્રેણીનું પૃથક્કરણ એટલે શું, કઈ રીતે એને સમજવાનું છે, ત્યાર પછી અહીં એની વ્યાખ્યાના સ્વરૂપમાં જોઈએ તો સામયિક શ્રેણીનો વિગતવાર અભ્યાસ એટલે કે સામયિક શ્રેણીનું પૃથક્કરણ. સામયિક શ્રેણીનું પૃથક્કરણ એટલે શું? તો સામયિક શ્રેણીનો વિગતવાર અભ્યાસ કરીએ તો એને સામયિક શ્રેણીના પૃથક્કરણ તરીકે લઈ શકાય. એનાની કેટલીક બાબતો અહીં ડાયાગ્રામના સ્વરૂપમાં આપણે આપેલી છે, એ સમજો તો ઝડપથી ખ્યાલ આવશે. સામયિક શ્રેણી, તો સામયિક શ્રેણીની અંદર સૌ પ્રથમ જોઈએ તો સામયિક ચલની પર દીર્ઘકાલીન ઘટક અથવા તો બળ, બે પ્રકારના ઘટકો આપણને જોવા મળે. તો દીર્ઘકાલીન અને અલ્પકાલીન ઘટક. દીર્ઘકાલીન ઘટક છે એને વલણ, ટ્રેન્ડ, ટી તરીકે ઓળખવામાં આવે છે, એને આપણે ટી તરીકે લઈશું. ત્યાર પછી અલ્પકાલીન ઘટક છે. અલ્પકાલીન ઘટક જે છે એ કિંમત છે. અલ્પકાલીન ઘટક જે છે ટૂંકા ગાળાની વધઘટ હોય તેના માટે આપણને બે ઘટકો જોવા મળશે, એક નિયમિત રેગ્યુલર અને ઈ અનિયમિત એટલે કે ઈ રેગ્યુલર અથવા તો યાદચ્છિક ઘટક જોવા મળે છે. અને નિયમિત ઘટકોની અંદર જોઈએ તો મોસમી ઘટક અને ચક્રિય ઘટક. તો સામયિક શ્રેણીના પૃથક્કરણ માટે વલણ, મોસમી ઘટક, ચક્રિય ઘટક અને અનિયમિત ઘટકો, આ મુખ્ય ચાર ઘટકોનો આપણે અભ્યાસ કરવાનો થાય. એ બધા જ ઘટકોને આપણે વારાફરતી વિગતવાર સમજીએ. અને સામયિક શ્રેણીનું પૃથક્કરણ એટલે શું? તો સામયિક ચલની કિંમતમાંથી વલણની કિંમત બાદ કરતા અલ્પકાલીન ઘટક વધે છે. અલ્પકાલીન ઘટકમાંથી મોસમી ઘટક બાદ કરતા ચક્રિય અને અનિયમિત ઘટક વધે છે, અને એમાંથી ચક્રિય ઘટક બાદ કરતા છેલ્લે અનિયમિત વધઘટ વધે છે. તો એને આપણે સામયિક શ્રેણીના પૃથક્કરણ તરીકે ઓળખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ડાયાગ્રામ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. ડાયાગ્રામની મદદથી આપણે આખી બાબતને સમજી શકીએ અને સમજાવી પણ શકીએ છીએ. ત્યાર પછી એના વિવિધ ઘટકોની વાત કરીએ તો દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. તો વલણની વાત કરીએ તો સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ લાંબા ગાળા સમયગાળામાં જે ચલન જોવા મળે છે તેને
દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ તરીકે ઓળખે છે. લાંબા ગાળાનું વધઘટ જોવા મળતી હોય તો એને વલણ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે સામાયિક શ્રેણીના ચલમાં સમય સાથે સતત વધારો કે ઘટાડો થતો આપણને જોવા મળે છે અને આ સ્થિતિ વલણને કારણે ઉદ્ભવે છે. એની અંદર આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં થતું ઘટતું રૂપિયાનું મૂલ્ય, મોબાઈલ ફોનનો વધતો વપરાશ, દેશની વસ્તીમાં વધારો, મૃત્યુદરમાં ઘટાડો, આ બધી બાબતોને આપણે લાંબા ગાળાની વધઘટ અથવા તો દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ તરીકે ઓળખી શકીએ છીએ. અહીં કિંમતોમાં એકંદરે કેવા ફેરફારો થાય છે તે ધ્યાનમાં લેવામાં આવે છે અને જે પરિબળ હેઠળ આવા ફેરફાર થતા હોય તે ફેરફારોનો દર ધીમો પણ હોઈ શકે છે. દાખલા તરીકે ભારતમાં શિક્ષિતોની સંખ્યા, તો શિક્ષણનું પ્રમાણ આપણે બહુ ધીમે ધીમે વધે છે. આ બદલાવ છેલ્લા 60-70 વર્ષોમાં ધીમે ધીમે થતો ગયો છે. સામાન્ય રીતે આવા ફેરફારના કારણોમાં સમાજમાં બદલાતી રૂઢી, લોકોની પસંદગી કે રૂચિમાં થયેલ ફેરફારો, ઉદ્યોગ ધંધામાં બદલાતી ટેકનોલોજી વગેરે હોઈ શકે. એટલે ઘણા ફેરફારો એવા હોય કે ખૂબ જ લાંબા ગાળે થોડો ઘણો ફેરફાર થતો હોય છે, પછી ખૂબ જ લાંબા ગાળે સામાયિક શ્રેણીનું વલણ સ્પષ્ટ થાય છે. લાંબો સમય પૂર્ણતઃ સાપેક્ષ બાબત છે. લાંબો સમય, સમયનો ગાળો કેટલો છે આપણે સરળતાથી નક્કી કરી શકતા નથી. દાખલા તરીકે ખગોળશાસ્ત્રની કોઈ ઘટના હોય તો આપણે ખબર છે કે હેરીનો ધૂમકેતુ દર કેટલા વર્ષે દેખાય, 76 વર્ષે દેખાય. તો એની સામાયિક શ્રેણીનો અભ્યાસ કરવો તો પુષ્કળ લાંબો સમયગાળો આપણે એના માટે જોઈએ તો આપણને ખબર પડી શકે કે દર 76 વર્ષે હેરીનો ધૂમકેતુ આપણને જોવા મળે છે. તો સમયનો ગાળો જે છે એ સામાન્ય રીતે 10-15 વર્ષનો લેવો જોઈએ, પરંતુ સમયનો ચોક્કસ ગાળો સામાયિક ચલ પર આધારિત છે. સામાયિક ચલ તરીકે કઈ કિંમતોનો અભ્યાસ કરવાનો છે એના પર એની કિંમત રહેલી છે. જે શ્રેણીની અંદર ઉત્તરોત્તર સતત લગભગ અચળ વધારો કે ઘટાડો થતો હોય તેવા વલણને સુરેખ વલણ કહે છે. વલણ એક ધારો વધારો કે ઘટાડો થતો હોય તેને સુરેખ વલણ તરીકે ઓળખી શકાય છે. કેટલાક ચલોની કિંમતમાં વધવાનો ઘટવાનો દર પણ આપણને જોવા મળે. કેટલીક શ્રેણી મોબાઈલ વેચાણનું શ્રેણીનો અભ્યાસ કરો તો દર વર્ષોવર્ષ મોબાઈલનું વેચાણ વધતું જાય છે, તો ત્યાં વધતું વલણ જોવા મળે છે. કોલસાની ખાણ, તો કોલસાની ખાણમાંથી તમે જેમ જેમ બધી પ્રોડક્ટ ખરીદતા તો નીકળતા જાઓ તેમ ધીમે ધીમે શું થાય, ઘટતું વલણ, તો ત્યાં ઘટતું જશે તો ઘટતું વલણ પણ આપણને જોવા મળે છે. તો આમ આવી પરિસ્થિતિમાં શ્રેણીનું વલણ સુરેખ છે અથવા તો વક્રિય છે અથવા તો અસુરેખ છે એમ આપણે નક્કી કરવું જોઈએ. સામાયિક શ્રેણીના ચલ વહેટીમાં વલણ દર્શાવતા ઘટકને આપણે ટ્રેન્ડ TE એટલે સમયનો જે ચલ છે એને TE વડે આપણે દર્શાવીએ છીએ. સામાયિક ચલ છે, સામાયિક શ્રેણીની અંદર સામાયિક ચલ હોય એને આપણે YT વડે દર્શાવતા હોઈએ, તો YT અંદર આ TE અસર આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળના ઘટકો જોઈએ તો સામાયિક ચલની કિંમતમાંથી વલણની કિંમત બાદ કરીએ તો અલ્પકાલીન ઘટક મળે છે. એના બે ભાગ છે, નિયમિત અને અનિયમિત. અને નિયમિત ઘટકની અંદર મોસમી ઘટક એટલે કે સિઝનેબલ ST વડે સિઝનેબલ ફ્લક્ચ્યુએશન એને આપણે ST તરીકે સિઝનલ કમ્પોનન્ટ ST વડે એને દર્શાવ્યો. સામાયિક શ્રેણીમાં ટૂંકા ગાળાની નિયમિત વધઘટ આ છે, એનો સમયનો ગાળો મોસમી ઘટક છે એનો સમયગાળો કેટલો હોય, સામાન્ય રીતે 1 વર્ષ કરતાં ઓછો સમયગાળો આપણને એનો જોવા મળે છે. અને એના માટે ટૂંકા ગાળાની કિંમતો નોંધવી જરૂરી છે. જો વાર્ષિક ચલની વાર્ષિક કિંમતો પ્રાપ્ય હોય તેમાંથી મોસમી ઘટક વિશેની માહિતી મેળવવી અશક્ય હોય છે. જો વાર્ષિક માહિતી આપી રહી હોય તો મોસમી ઘટક શોધી શકાય નહીં, એટલે એના માટે જુદા જુદા દિવસ વાઇઝ, પખવાડિયા વાઇઝ કે મહિના વાઇઝ કે ક્વાર્ટર વાઇઝ માહિતી આપણને આપેલી હોય, 1 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે આ શ્રેણીનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. એની અંદર બે બાબતો છે, કુદરતી પરિબળો. મોસમી ઘટકો છે એની અંદર બે રીતે અસર થતી હોય, એક તો કુદરતી પરિબળો છે અને બીજું છે માનવસર્જિત. તો માનવસર્જિત પરિબળો અને કુદરતી પરિબળોની અસર પણ આપણે મોસમી ઘટકમાં વિચારવી જોઈએ. ઋતુ અનુસાર થતા ફેરફારો, હવામાનમાં થતા ફેરફારો જે છે એ આવી વધઘટોને આધારે થતા હોય છે. દાખલા તરીકે ઉનાળામાં જોઈએ તો એસીનું વેચાણ વધે છે, શિયાળો હોય તો ગરમ કપડાંની માંગ વધે છે. એ જ રીતે માનવસર્જિત પરિબળોની વાત કરીએ તો માનવસર્જિત પરિબળોમાં પણ 1 વર્ષથી ઓછો સમયગાળો એની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. અને 1 વર્ષથી ઓછા સમયગાળાની અંદર જોઈએ તો વિવિધ તહેવારો આપણે આવે છે, સમાજના રીતિ રિવાજ, લોકોની આદત વગેરેને કારણે બદલાવ આવે છે. લગ્ન કારાની સિઝન શરૂ થાય ત્યારે લોકો આભૂષણની ખરીદી
વધે છે, ઉત્તરાયણ હોય તો પતંગો અને હોળી હોય ત્યારે રંગ અને પિચકારીનું માંગ વધે છે. તો એ ઉપરાંત આપણે જોઈએ સપ્તાહનું એન્ડિંગ વીકેન્ડ હોય ત્યારે વીકેન્ડની અંદર આપણે જોઈએ તો સિનેમાગૃહ રેસ્ટોરન્ટની અંદર ગ્રાહકોની સંખ્યા વધારે હોય છે, જે સોમથી શુક્રના દિવસો દરમિયાન પ્રમાણમાં કેવી હોય છે, ઓછી હોય છે. તહેવારની અંદર ભેટ અને કાપડ એટલે કે કપડાની અને મોજશોખની વસ્તુઓનું પ્રમાણ વધે છે. આ પ્રકારની વધઘટનો ગાળો લગભગ નિશ્ચિત હોય છે અને તેને નિયમિત વધઘટ કહે છે. અને આ પ્રમાણે ફેરફાર કેવો હોય છે, જ્ઞાત હોય છે, હોય તો વેપારી અને ઉત્પાદકોને મદદરૂપ થાય. આપણને ખબર છે કે દિવાળી આવવાની છે તો વેપારી જે છે ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ ફટાકડાને લગતી બધી વસ્તુઓ લાવીને વેચાણ કરશે. સામાયિક શ્રેણીના આ અલ્પકાલીન ઘટકને આપણે ST વડે દર્શાવીએ. ત્યાર પછીનો ત્રીજો ઘટક છે ચક્રીય ઘટક, સાયક્લિક કોમ્પોનન્ટ, બરાબર, એને CT વડે દર્શાવે. સાયક્લિક એટલે ચક્રીય ઘટક. તો સામાયિક શ્રેણીમાં એક વર્ષથી વધુ સમયગાળો હોય પરંતુ એનો બહુ લાંબો સમયગાળો હોય નહીં. એક વર્ષથી વધારે સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટ ચક્રીય ઘટકની અસર હેઠળ હોય છે. આનો ગાળો સામાન્ય રીતે 2-10 વર્ષનો હોય છે અને વિશિષ્ટ સંજોગોમાં તે 10-15 વર્ષનો પણ હોઈ શકે છે. અને કેટલીક વખત સંપૂર્ણ શ્રેણીનો સમય 40-50 વર્ષ કે તેથી વધારે હોય છે. ચક્રિય ઘટકના સમયનો ચલનનો સમય ઓછો હોવાથી આ શ્રેણીને પણ આપણે અલ્પકાલીન ઘટક તરીકે લઈએ છીએ. આનો સમયગાળો 1 વર્ષ કરતાં વધારે પણ 2-10 વર્ષ અને વિશિષ્ટ સંજોગોમાં 10-15 વર્ષનો આની અંદર જોવા મળે છે. આની અંદર સામાન્ય રીતે જોઈએ તો વેપાર ધંધામાં જોવા મળતા તેજી મંદીના જે વેપાર ચક્રો છે એની અસર એની અંદર જોવા મળે છે. આ જે વેપાર ચક્રો છે એ મંદી, વૃદ્ધિ, તેજી અને પડતી એવી 4 પરિસ્થિતિમાંથી પસાર થાય છે. તો આ પ્રશ્ન પણ આપણે યાદ રાખવાનો છે કે જે વેપાર તેજી મંદીના વેપાર ચક્રો છે એ કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય, તો મંદી, વૃદ્ધિ, તેજી અને પડતી એ 4 સ્થિતિમાંથી પસાર થતા આપણને જોવા મળે છે. અને આ પ્રકારની વધઘટો આપણે જોઈએ તો વધઘટોના પ્રમાણ અને સમયના અનુમાનને આધારે વેપારીઓ એનું યોગ્ય આયોજન કરી શકે અને સંકેતમાં CT વડે દર્શાવે. ત્યાર પછીની વધઘટ છે અનિયમિત અથવા તો યાદચ્છિક ઘટક, એટલે કે રેન્ડમ અથવા ઇરેગ્યુલર ટ્રેન્ડ. રેન્ડમનો R લઈએ તો RT અથવા તો ઇરેગ્યુલર લઈએ તો IT, બેમાંથી ગમે તે એક સંકેતનો ઉપયોગ કરીને લખી શકાય. હવે આપણે ખબર છે કે યાદચ્છિક ઘટકો જે છે તો એ પણ અલ્પકાલીન વધઘટનો એક પ્રકાર છે. ટૂંકા તો એની અંદર આપણે જોઈએ તો સામાયિક શ્રેણીના ચલની અલ્પકાલીન વધઘટોમાં મોસમી અને ચક્રિય ઘટકો લગભગ એવા નિયમિત ઘટકો ઉપરાંત અનિયમિત અથવા યાદચ્છિક ઘટકની અસર પણ જોવા મળે છે, જે ટૂંકા ગાળાની અસર છે. કોઈ આકસ્મિક કે અણધાર્યા કારણોસર શ્રેણીની કિંમતો બદલાય તો તે ફેરફારોને યાદચ્છિક ચલન કહે છે અને એનો સમયગાળો નિશ્ચિત હોતો નથી. યાદચ્છિક ફેરફારોને કારણે એટલે કે આકસ્મિક પરિસ્થિતિને કારણે ચલની કિંમતોમાં કેટલીક વખત ફેરફાર થતો જોવા મળે છે. જે ચલનને વલણ, મોસમી ઘટક, ચક્રિય ઘટકમાંથી કોઈ પણ એક તરીકે નિર્દેશી ન શકાય તે ચલન યાદચ્છિક ઘટકની અસર હેઠળ હોય છે. આ વધઘટો સંપૂર્ણતઃ અનપેક્ષિત અનિયમિત રીતે આવે છે, તેની આગાહી કરી શકાતી નથી કે પુનરાવર્તન નિયત સમયે થતું નથી, એની ઉપર કોઈનો અંકુશ લાદી શકાતો નથી. આ ચલન આપણે કયા કારણોથી જોવા મળે એ ખાસ છે, તો પૂર, ભૂકંપ જેવી કુદરતી આપત્તિ અથવા તો યુદ્ધ, હડતાલ, રાજકીય ઉથલપાથલ જેવી માનવસર્જિત સમસ્યાઓને લીધે પણ આપણને જોવા મળે છે. અને આ ઘટકને લીધે અનુમાનોમાં ત્રુટી મળે છે જોવા, અને આ જે ઘટક છે એને આપણે RT વડે દર્શાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ઘટકોને જો ભેગા કરીએ તો એ બધા જ ઘટકોને ભેગા કરી અને એને મોડલ તરીકે દર્શાવી શકાય, જેને સામાયિક શ્રેણીનું યોગનીય મોડલ તરીકે ઓળખીએ છીએ. તો એને આપણે યોગનીય મોડલને YT બરાબર TT વત્તા ST વત્તા CT વત્તા RT, તો એની મદદથી આપણે યોગનીય મોડલ તરીકે એને આ રીતે આપણે દર્શાવી શકીએ. અને એમાંથી પછી આપણે જે પણ મોડલને સૂત્ર કરતા બનાવવું હોય તો એને 12 પરથી સૂત્ર કરતા બનાવીએ તો TT બરાબર YT માઇનસ બાકીના જે ઘટકો રહ્યા એ બધાનો સરવાળો, તો કઈ રીતે ST, CT અને RT કેવી રીતે કોઈ પણ સૂત્ર કરતા બનાવી શકે કે ST બરાબર YT માઇનસ
ટીટી સીટી અને આરટી એ રીતે તમે કોઈ પણ ઘટકને બનાવીને લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યનો સવાલ ગણી શકાય કે યોગનીય મોડલ જણાવો. તો યોગનીય મોડલ આપણે લખવું હોય તો યોગનીય મોડલ આપણું વાયટી બરાબર ટીટી વત્તા એસટી વત્તા સીટી વત્તા આરટી છે, અને એના ઘટકોની સમજૂતી આપણે આજે સમજાવી છે એ રીતે તમે સમજાવીને લખી શકો છો. હવે એના પછીનો જે મુદ્દો છે વલણ માપવાની રીતો, એ આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. આજે આપણે જે થિયરીનો અભ્યાસ કર્યો છે એને લગતા જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે ક્લાસવર્કની અંદર લખી લેવાના રહેશે. આભાર મિત્રો.